માસમાં મરણ ક્રિયાના સામાન્ય વેચાણમાં ઓચિંતો 4 ગણો વધારો જાતિ પ્રમાણે કીટને બદલે કોવિડ મુજબ કીટ બનાવવાની ફરજ અંતિમ ક્રિયાનો સામાન વેચતા કારીગરો દિવસ રાત ઠાટડી બનાવી રહ્યા છે કોરોના વધ્યા બાદ મોતનો આંક વધતા મરણ ક્રિયાના સામાનના વેચાણમાં 4 ગણો વધારો જોવા મળ્યો છે મરણ ક્રિયાના સામાન વેચનારા વેપારીઓ જણાવી રહ્યા છે કે પહેલા અમે દિવસમાં 3-5 મરણ ક્રિયાનું સામાન વેચતા હતા પરંતુ માર્ચથી ઓચિંતો વેચાણમાં 3-4 ગણો વધારો થયો છે એટલે કે છેલ્લા 1.5 મહિનાથી અમે દરરોજ 10-20 મરણ ક્રિયાના સામાનની કીટ વેચતા થયા છીએ પહેલા અમે કાસ્ટ મુજબ મરણ ક્રિયાની કીટ તૈયાર કરતા હતા જો કે હવે કોરોના વાયરસને મોત થવા અમારે કોવિડ-19ની મરણ ક્રિયાની કીટ બનાવવાની ફરજ પડી છે જેમાં અમે લોટી માટલી કોડીઓ અગરબત્તી ઘીનું પાઉચ સુખડનો હાર અને કાપડ આપીએ છીએ જે પછી સ્મશાન ગૃહનો કર્મચારી મૃતકના પરિવારના એક સભ્યને કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરાવતો હોય છે 5 કીટને બદલે 20 કીટ વેચીએ છીએ રાંદેર રોડની શ્રીજી સ્ટોર્સના પંકજ બોગાવાલાએ જણાવે છે કે 60 વર્ષની જિંદગીમાં મંદિરમાં પ્રસાદી કેરોસીન રાશન અને ટિકિટ સહિતની લાઈનો જો મારું નામ ભરતભાઈ પટેલ છે અશ્વની કુમાર સ્મશાન ભૂમિની સામે મારે દુકાન છે મરણ કિરિયાનો સામાનની અમે જે આરા દિવસોમાં રોજની 5-6 ઠાટરી વેચતા હતા એની જગ્યાએ હમણાં રોજના અમારે 10-15 ઠાટરી વેચાય છે કોરોના વાયરસના લીધે મૃત્યુ ખાસ કરીને વધી ગયું છે અમને બી દુઃખ થાય છે કે આ જલ્દી જલ્દ સારું થઈ જાય લોકો સુરતમાં જેટલા બી કોરોનાથી એઠિયા છે એ બધા જલ્દી જલ્દ સારા થાય એ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે અને હા કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ દવાઈ ભી ઓર કડાઈ ભી માસ્ક પહેરીએ હાથને સ્વચ્છ રાખીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ